હેલો, તો આજે આ વિડીયોમાં આપણે જાવાસ્ક્રિપ્ટ વિશે જોવાનું છે. તો જાવાસ્ક્રિપ્ટ વિશે આજે આપણે જોવાનું છે. તો વોટ ઇઝ ધ જાવાસ્ક્રિપ્ટ? ફર્સ્ટ ઓફ ઓલ તો જાવાસ્ક્રિપ્ટ બેઝિક રિક્વાયરમેન્ટ્સ ટુ બિલ્ડ અ વેબસાઇટ, એટલે કે તમે કોઈ પણ વેબસાઇટ બનાવો છો એ વેબસાઇટમાં બેઝિક રિક્વાયરમેન્ટ એક તો HTML હોય છે, CSS હોય છે, અને થર્ડ વન ઇઝ જાવાસ્ક્રિપ્ટ. જાવાસ્ક્રિપ્ટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ વેબસાઇટ બનાવો છો તમે, એ દરેક વેબસાઇટમાં જાવાસ્ક્રિપ્ટ કમ્પલસરી યુઝ થાય છે. કોઈ પણ લેંગ્વેજમાં તમે બનાવો છો તેમાં પણ જાવાસ્ક્રિપ્ટ કમ્પલસરી યુઝ થાય છે. HTML છે, PHP છે, કોઈ પણ લેંગ્વેજમાં તમે બનાવો છો તો દરેક લેંગ્વેજની અંદર જાવાસ્ક્રિપ્ટનો યુઝ થાય જ છે. કોઈ પણ વેબસાઇટ બનાવો છો, દરેક વેબસાઇટની અંદર પણ જાવાસ્ક્રિપ્ટ કમ્પલસરી યુઝ થાય છે. તો વોટ ઇઝ ધ જાવાસ્ક્રિપ્ટ? ફર્સ્ટ ઓફ ઓલ તો જાવાસ્ક્રિપ્ટ વોઝ અ ઇનિશિયલી ડિઝાઇન્ડ ફોર મેકિંગ અ પેજ અલાઈવ, એટલે કે જાવાસ્ક્રિપ્ટ જે છે એ ઇનિશિયલી પેજ જ છે, વન ટાઈપ ઓફ પેજ છે. એ ઓટોમેટિકલી એ શું કે જાવાસ્ક્રિપ્ટ જે છે એ પોતે જ રન થાય છે. જે જાવાસ્ક્રિપ્ટ કેન એક્ઝિક્યુટેડ ઇન બ્રાઉઝર ઇટ સેલ્ફ, એટલે કે બ્રાઉઝરમાં જે પોતાને એક્ઝિક્યુટ થાય છે જાવાસ્ક્રિપ્ટ. જાવાસ્ક્રિપ્ટ એન્ડ જાવા આર અ ડિફરન્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, એટલે કે જાવા અને જાવાસ્ક્રિપ્ટ જે છે બંને એક ડિફરન્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. જાવા છે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે અને જાવાસ્ક્રિપ્ટ છે એક સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે. ઇટ કેન બી એક્ઝિક્યુટ ઓન અ બ્રાઉઝર એઝ વેલ એઝ ધ સર્વર, એટલે કે જાવાસ્ક્રિપ્ટનો જે કોડ જે છે એક આપણા બ્રાઉઝરમાં પણ રન થાય છે અને સર્વર પર પણ રન થાય છે. ધેર આર લેંગ્વેજ ધેટ ગેટ ટ્રાન્સપાઇલ ટુ અ જાવાસ્ક્રિપ્ટ, એટલે કે જાવાસ્ક્રિપ્ટ જે છે એ ટ્રાન્સપાઇલ થાય છે જાવાસ્ક્રિપ્ટમાં. અને ફોર એક્ઝામ્પલ જાવાસ્ક્રિપ્ટની મલ્ટિપલ એક્ઝામ્પલ્સ છે. તો બિલ્ડ અ ક્લોક, તમે ક્લોક બિલ્ડ કરી શકો છો, ક્લોક બનાવી શકો છો, ડિજિટલ ક્લોક બનાવી શકો છો. બિલ્ડ એનિમેટેડ નેવિગેશન ટોગલ, તમે નેવિગેશન ટોગલ પણ બનાવી શકો છો, એનિમેટેડ બનાવી શકો છો, એનિમેટેડ નેવિગેશન ટોગલ. ફોર્મ વેલિડેશન, કોઈ પણ વેબસાઇટ હોય છે તેમાં તમે એક ફોર્મ બનાવો છો, તો ફોર્મ વેલિડેશન્સ પણ તમે જાવાસ્ક્રિપ્ટનો યુઝ કરીને કરી શકો છો. કેલ્ક્યુલેટર્સ બનાવી શકો છો જાવાસ્ક્રિપ્ટનો યુઝ કરીને. તો મલ્ટિપલ એક્ઝામ્પલ્સ છે જાવાસ્ક્રિપ્ટના, તો તમે જાવાસ્ક્રિપ્ટનો યુઝ કરી શકો છો. જાવાસ્ક્રિપ્ટ લાઇબ્રેરીઝ, જાવાસ્ક્રિપ્ટની મલ્ટિપલ લાઇબ્રેરીઝ પણ છે. તો જેમાં જેક્વેરી લાઇબ્રેરીઝ છે, રિએક્ટ જેએસ લાઇબ્રેરી છે, d3.js લાઇબ્રેરી છે. d3.js લાઇબ્રેરી છે એ એક ચાર્ટ, ડાયનેમિક ચાર્ટ બનાવવા માટે અથવા તો ડાયનેમિક ગ્રાફિક્સ બનાવવા, ગ્રાફ બનાવવા માટે યુઝ થાય છે d3.js. જાવાસ્ક્રિપ્ટ ફ્રેમવર્ક, જાવાસ્ક્રિપ્ટના મલ્ટિપલ ફ્રેમવર્ક્સ પણ છે, જેમાં એન્ગ્યુલર છે, વ્યૂ જેએસ છે, એમ્બર જેએસ છે. તો આ મલ્ટિપલ લાઇબ્રેરીઝ એન્ડ મલ્ટિપલ ફ્રેમવર્ક્સ અવેલેબલ છે જાવાસ્ક્રિપ્ટના. તો જાવાસ્ક્રિપ્ટ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર. તો હિસ્ટ્રી ઓફ જાવાસ્ક્રિપ્ટ, જાવાસ્ક્રિપ્ટની મેઇન હિસ્ટ્રી છે. તો જાવાસ્ક્રિપ્ટ વોઝ ક્રિએટેડ ઇન 10 days બાય બ્રેન્ડન ઇચે 10 દિવસમાં તેને ક્રિએટ કરી હતી, બનાવી હતી. જ્યારે જાવાસ્ક્રિપ્ટ ઓરિજિનલ નેમ વોઝ મોચા, જ્યારે ફર્સ્ટ ટાઈમ જાવાસ્ક્રિપ્ટ લોન્ચ થયું ત્યારે એનું ઓરિજિનલ નામ મોચા હતું. જાવાસ્ક્રિપ્ટ એન્ડ જાવા આર ડિફરન્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, જાવા અને જાવાસ્ક્રિપ્ટ જે છે એક ડિફરન્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. જાવા છે એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે અને જાવાસ્ક્રિપ્ટ જે છે એ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે. જાવાસ્ક્રિપ્ટ હેઝ નથિંગ ટુ ડુ વિથ જાવા. જાવા વોઝ ફેમસ એટ ધેટ ટાઈમ, હેન્સ ધ નેમ ઓફ જાવા, જાવાસ્ક્રિપ્ટ વોઝ ચૂઝન ટુ રીડ ઓન જાવા સક્સેસ. એટલે કે જાવાસ્ક્રિપ્ટ એટલા માટે એનું નામ પડ્યું કારણ કે એ ટાઈમ પર જાવા લેંગ્વેજ જે છે એ મોસ્ટ પોપ્યુલર હતી અને સક્સેસ હતી, એટલા માટે એ ટાઈમ પર જાવા મોચામાંથી એક જાવાસ્ક્રિપ્ટ નામ પડ્યું. ઇન 1996 to 1997 જાવાસ્ક્રિપ્ટ વોઝ ટેકન એકમાં ટુ અ કર્વ આઉટ અ સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન, એટલે કે જાવાસ્ક્રિપ્ટમાં અમુક ચેન્જીસ આવ્યા 1996 to 1997માં. જાવાસ્ક્રિપ્ટ જે ઓલરેડી બનાવેલી હતી તેમાં થોડાક ચેન્જીસ આવ્યા, અમુક સ્ટાન્ડર્ડ આવ્યા, ઇનબિલ્ટ સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન્સ આવ્યા અને એને એકમાં એ ટેક કર્યા હતા.
અને એકમાસ્ક્રિપ્ટ ઇઝ ધ નેમ ઓફ ધ ઓફિશિયલ સ્ટાન્ડર્ડ વિચ ઇઝ ધ જાવાસ્ક્રિપ્ટ બીંગ ધ મોસ્ટ વેલ નોન ઓફ ધ ઇમ્પ્લિમેન્ટેશન. એટલે કે એકમાસ્ક્રિપ્ટ નામ પડ્યું જાવાસ્ક્રિપ્ટમાંથી, એનું એકમાસ્ક્રિપ્ટ નામ પડ્યું ઓફિશિયલ સ્ટાન્ડર્ડ પડ્યું, જેમાં ઓફિશિયલ સ્ટાન્ડર્ડમાં ચેન્જીસ આવ્યા, જાવાસ્ક્રિપ્ટના અમુક અમુક ચેન્જીસ આવ્યા, અને ત્યારબાદ એનું નામ શું પડ્યું, એકમાસ્ક્રિપ્ટ નામ પાડવામાં આવ્યું. તો એકમાસ્ક્રિપ્ટ ટુ વોઝ રિલીઝ ઇન 1998. એકમાસ્ક્રિપ્ટ રિલીઝ થયું ત્યારબાદ એકમાસ્ક્રિપ્ટ ટુ રિલીઝ થયું, અને એ 1998માં રિલીઝ થયું. ત્યારબાદ એકમાસ્ક્રિપ્ટ થ્રી રિલીઝ થયું, અને એ બેઝલાઇન ફોર અ મોડર્ન જાવાસ્ક્રિપ્ટ, મોડર્ન ડેઝ જાવાસ્ક્રિપ્ટ. એકમાસ્ક્રિપ્ટ જે છે મોડર્ન ડેઝ અત્યારે જે તમે યુઝ કરો છો, જે એકમાસ્ક્રિપ્ટ થ્રીમાં પણ એ બહાર પડ્યું, અને 1999માં એ એકમાસ્ક્રિપ્ટ થ્રી છે જે બહાર પડ્યું. ત્યારબાદ એકમાસ્ક્રિપ્ટ ફાઇવ આવ્યું, એકમાસ્ક્રિપ્ટ ફોર નેવર હેપન, એટલે કે એકમાસ્ક્રિપ્ટ ફોર જે છે એ બહાર નહોતું પડ્યું, બીકોઝ કે એમાં અમુક માઇનર ઇસ્યુઝ હતા જે એનો કોઈ યુઝ કરતા નહોતા, એટલા માટે એકમાસ્ક્રિપ્ટ ફોર જે છે નથી બહાર પડ્યું, અને ડાયરેક્ટ એકમાસ્ક્રિપ્ટ ફાઇવ આવ્યું. અને એકમાસ્ક્રિપ્ટ ફાઇવ છે એ રિલીઝ ઇન ડિસેમ્બર 2009, એટલે કે ડિસેમ્બર 2009માં એકમાસ્ક્રિપ્ટ ફાઇવ આવ્યું. અને એકમાસ્ક્રિપ્ટ સિક્સ ઓફિશિયલી, એકમાસ્ક્રિપ્ટ સિક્સ જે છે તેને 2015 પણ કહેવામાં આવે છે, અને ES6 પણ કહેવામાં આવે છે, અને તે 2015માં રિલીઝ થયું. તો એકમાસ્ક્રિપ્ટના પણ ડિફરન્ટ ડિફરન્ટ વર્ઝન બહાર પડ્યા. તો જાવાસ્ક્રિપ્ટ જે છે, ફર્સ્ટ ઓફ ઓલ જાવાસ્ક્રિપ્ટનું નામ મોચા હતું, મોચામાંથી એનું નામ પડ્યું જાવાસ્ક્રિપ્ટ. જાવાસ્ક્રિપ્ટમાંથી ઓફિશિયલ સ્ટાન્ડર્ડ એમાં ચેન્જીસ થયા, એટલા માટે એનું જાવાસ્ક્રિપ્ટ નામ પડ્યું. જાવાસ્ક્રિપ્ટમાંથી એકમાસ્ક્રિપ્ટ પડ્યું નામ. એકમાસ્ક્રિપ્ટમાંથી એકમાસ્ક્રિપ્ટ ટુ આવ્યું, રિલીઝ થયું, એ 1998માં રિલીઝ થયું. ત્યારબાદ એકમાસ્ક્રિપ્ટ થ્રી આવ્યું, અને તે 1999માં રિલીઝ થયું. એટલે દરેક વર્ઝનમાં કંઈક ને કંઈક ચેન્જીસ થયા. એકમાસ્ક્રિપ્ટ ફાઇવ આવ્યું, અને તે ડિસેમ્બર 2009માં રિલીઝ થયું. એકમાસ્ક્રિપ્ટ ફોર નથી, અને એકમાસ્ક્રિપ્ટ ફાઇવ જે છે ડિસેમ્બર 2009માં રિલીઝ થયું, અને એકમાસ્ક્રિપ્ટ સિક્સ જે છે તે 2015માં રિલીઝ થયું, અને તેને ES6 પણ કહેવામાં આવે છે. તો આ બધા ડિફરન્ટ ડિફરન્ટ એકમાસ્ક્રિપ્ટ વર્ઝન છે, જાવાસ્ક્રિપ્ટના વર્ઝન્સ છે. ત્યારબાદ આપણે જાવાસ્ક્રિપ્ટ લર્ન કર્યા પહેલાં આપણે વોટ ઇઝ ધ જાવાસ્ક્રિપ્ટ વિશે જોવું જોઈએ. હાઉ ડઝ ધ જાવાસ્ક્રિપ્ટ વર્ક, એટલે કે જાવાસ્ક્રિપ્ટ વર્ક કેવી રીતે કરે છે એ પહેલાં તો આપણે જોવું જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો જાવાસ્ક્રિપ્ટનું જે પેજ હોય છે એ .js થી એનું એક્સટેન્શન હોય છે, .js હોય છે એનું એક્સટેન્શન, અને આપણા બ્રાઉઝરની અંદર તેનું જાવાસ્ક્રિપ્ટ એન્જિન હોય છે. ડિફરન્ટ ડિફરન્ટ બ્રાઉઝર આપણે જાવાસ્ક્રિપ્ટનો જે કોડ છે એ બ્રાઉઝરમાં રન થાય છે, રાઈટ? તો હવે દરેક બ્રાઉઝરની અંદર ડિફરન્ટ ડિફરન્ટ જાવાસ્ક્રિપ્ટના એન્જિન અવેલેબલ હોય છે, એ ઇનબિલ્ટ પ્રોવાઈડ કરે છે આપણને, બ્રાઉઝર જે છે એ જાવાસ્ક્રિપ્ટનું એન્જિન પ્રોવાઈડ કરે છે. તો ક્રોમ જો યુઝ કરતા હોય તો ક્રોમની અંદર V8 નામનું એન્જિન હોય છે, એ V8 એન્જિન હોય છે, તે V8 એન્જિન શું કરે છે, આપણા જાવાસ્ક્રિપ્ટના કોડને કમ્પાઇલ કરે છે, ટ્રાન્સપાઇલ કરે છે, અને આપણને આઉટપુટ શો કરે છે. ત્યારબાદ છે સ્પાઈડર મંકી છે, અને ત્યારબાદ છે ચક્રા, એટલે કે ઇન્ટરનેટ એક્સપ્લોરરની અંદર ચક્રાનું જાવાસ્ક્રિપ્ટ એન્જિન હોય છે. પછી મોઝિલા ફાયરફોક્સની અંદર શું હોય છે, સ્પાઈડર મંકી અવેલેબલ હોય છે. તો દરેક ડિફરન્ટ ડિફરન્ટ બ્રાઉઝરની અંદર ડિફરન્ટ ડિફરન્ટ એન્જિન્સ અવેલેબલ હોય છે, જાવાસ્ક્રિપ્ટ એન્જિન્સ અવેલેબલ હોય છે. તો ક્રોમની અંદર V8 હોય છે, ઇન્ટરનેટ એક્સપ્લોરરની અંદર ચક્રા હોય છે, મોઝિલા ફાયરફોક્સની અંદર સ્પાઈડર મંકી હોય છે. તો દરેક બ્રાઉઝરની અંદર ડિફરન્ટ ડિફરન્ટ એન્જિન્સ અવેલેબલ હોય છે. તો જોઈએ આપણે, ફર્સ્ટ ઓફ ઓલ જે પેજ હોય છે તે શું થાય છે, આપણે પાર્સ થાય છે આખો કોડ જે છે, જો ડિફરન્ટ ડિફરન્ટ લાઇન વાઇઝ એ શું કરે છે, પહેલાં જો ચેક કરે છે કોડ બરાબર હશે તો એ શું કરે છે, પાર્સ થાય છે. પાર્સ કર્યા પછી કોને કરે છે, કન્વર્ઝન ટુ અ મશીન કોડ, એટલે કોઈ પણ કોડ હોય છે ઓબ્વિયસલી એ કોડને શેમાં કન્વર્ટ કરવો પડશે, મશીન કોડમાં જ, તો જ આપણું PC જે છે એ આપણું આપણા કોડને અન્ડરસ્ટેન્ડ કરી શકશે. એટલા માટે એ મશીન જે છે પોતાના ઇનબિલ્ટ લેંગ્વેજની અંદર શું કરે છે, કમ્પાઇલ કરશે, કન્વર્ટ કરશે કોડને. તો જાવાસ્ક્રિપ્ટના કોડને શું કરશે, મશીન કોડમાં કન્વર્ટ કરશે, ત્યારબાદ કોડને શું કરશે, રન કરશે. તો આવી રીતે વર્ક કરે છે જાવાસ્ક્રિપ્ટનું પેજ હોય છે. જાવાસ્ક્રિપ્ટ લાઇન બાય લાઇન ચેક થાય છે, જો કોઈ પણ લાઇનમાં
એરર હશે તો ત્યાં ને ત્યાં જે શું થઈ જશે, એક્ઝિક્યુશન સ્ટોપ થઈ જશે. ફર્સ્ટ ઓફ ઓલ એ યુઝરને એરર કરેક્ટ કરવા માટેનું કહેશે. એરર જો કરેક્ટ થઈ જાય, લાઇન બાય લાઇન ચેક કરશે, અને કોડ જો રાઇટ હશે તે શું કરશે, પાર્સ કરશે. પાર્સર શું કરશે, કન્વર્ઝન કરશે મશીન કોડની અંદર, અને મશીન કોડ શું કરશે, કન્વર્ટ મશીન કોડ, અને મશીન કોડ શું કરશે, એને રન કરશે જાવાસ્ક્રિપ્ટના કોડને. ધેન આવે છે વે જાવાસ્ક્રિપ્ટ વેર ટુ, એટલે કે આપણે જાવાસ્ક્રિપ્ટનો યુઝ કેવી રીતે કરવાનો અને કેવી રીતે એને બનાવવાનું અને કેવી રીતે રન કરવાનું એ આપણે જોયું. તો ઇન HTML જાવાસ્ક્રિપ્ટ કોડ ઇઝ ઇન્સર્ટેડ બિટવીન ધ સ્ક્રિપ્ટ એન્ડ પાવર સ્ક્રિપ્ટ ટેગ, એટલે કે જાવાસ્ક્રિપ્ટનો કોડ આપણે કરવો હોય તો કમ્પલસરી સ્ક્રિપ્ટ ટેગની અંદર જ કરવાનો હોય છે. CSSનો કોડ આપણે સ્ટાઇલ ટેગની અંદર કરતા હતા, જ્યારે જાવાસ્ક્રિપ્ટનો કોડ આપણે સ્ક્રિપ્ટ ટેગની અંદર કરવાનો હોય છે. HTMLના કોડને આપણે HTMLના કોડ HTML ટેગમાં કરીએ છીએ, તો જાવાસ્ક્રિપ્ટના કોડને કમ્પલસરી સ્ક્રિપ્ટ ટેગની અંદર જ કરવાનો, તો જ તે મશીન જે છે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકશે કે આ કોડ જે છે જાવાસ્ક્રિપ્ટનો કોડ છે. એટલા માટે જાવાસ્ક્રિપ્ટનો કોડ કમ્પલસરી સ્ક્રિપ્ટ ટેગની અંદર લખવાનો હોય છે. ત્યારબાદ છે ઓલ્ડ જાવાસ્ક્રિપ્ટ એક્ઝામ્પલ મે યુઝ ટાઈપ એટ્રીબ્યુટ, એટલે કે જે ઓલ્ડ જાવાસ્ક્રિપ્ટના વર્ઝન્સ હતા તેમાં આપણે સ્ક્રિપ્ટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટાઈપ નામનું એટ્રીબ્યુટ એડ કરતા હતા. ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ સ્લેશ જાવાસ્ક્રિપ્ટ, ધ ટાઈપ એટ્રીબ્યુટ ઇઝ નોટ રિક્વાયર્ડ, જાવાસ્ક્રિપ્ટ ઇઝ ધ ડિફોલ્ટ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ ઇન HTML. યુ કેન પ્લેસ એની નંબર ઓફ સ્ક્રિપ્ટ ઇન HTML ડોક્યુમેન્ટ, એટલે કે HTMLના પેજની અંદર તમે એની નંબર ઓફ સ્ક્રિપ્ટ એડ કરી શકો છો. ત્યારબાદ છે સ્ક્રિપ્ટ કેન બી અ પ્લેસ્ડ ઇન ધ બોડી, એટલે કે તમે સ્ક્રિપ્ટ ટેગને બોડી ટેગની અંદર પણ એડ કરી શકો છો, હેડ ટેગની અંદર પણ તમે યુઝ કરી શકો છો. સ્ક્રિપ્ટ કેન બી અ પ્લેસ્ડ ઇન ધ બોડી ઓર ઇન ધ હેડ સેક્શન ઓફ ધ HTML પેજ ઓર ઇન ધ બોથ, તમે હેડ સેક્શનની અંદર પણ સ્ક્રિપ્ટ ટેગનો યુઝ કરી શકો છો, બોડી ટેગની અંદર પણ સ્ક્રિપ્ટ ટેગનો યુઝ કરી શકો છો, અને બંનેની અંદર પણ તમે સ્ક્રિપ્ટ ટેગનો યુઝ કરી શકો છો. પ્લેસિંગ સ્ક્રિપ્ટ એટ ધ બોટમ ઓફ ધ બોડી, બોટમ ઓફ ધ બોડી એલિમેન્ટ ઇમ્પ્રૂવ્સ ધ ડિસ્પ્લે સ્પીડ બીકોઝ ધ સ્ક્રિપ્ટ ઇન્ટિગ્રેશન સ્લો ડાઉન ધ ડિસ્પ્લે, એટલે કે જો તમે બોડી ટેગના બોટમમાં, એટલે કે બોડી ટેગની નીચે તમે જો સ્ક્રિપ્ટ ટેગનો યુઝ કરો છો, તે શું કરશે, તમારા પેજની સ્પીડ જે છે વધી જશે. એટલા માટે જે ઓફિશિયલ સ્ટાન્ડર્ડ જે છે, તમે બોડી ટેગની નીચે પણ તમે સ્ક્રિપ્ટ ટેગનો યુઝ કરી શકો છો. ત્યારબાદ છે જાવાસ્ક્રિપ્ટ વેર ટુ, એટલે કે જાવાસ્ક્રિપ્ટ કેન ઓલ્સો બી અ પ્લેસ્ડ ઇન એક્સટર્નલ ફાઇલ, એટલે કે તમે જાવાસ્ક્રિપ્ટને એક્સટર્નલ ફાઇલ પણ બનાવી શકો છો, એટલે કે એક અલગથી જાવાસ્ક્રિપ્ટની ફાઇલ બનાવો અને ત્યારબાદ એને HTMLની અંદર ઇન્ક્લુડ કરાવો. તો જાવાસ્ક્રિપ્ટ ફાઇલ હેવ ધ ફાઇલ એક્સટેન્શન .js, જાવાસ્ક્રિપ્ટનું ફાઇલ એક્સટેન્શન છે .js, જેમ CSSનું ફાઇલ એક્સટેન્શન હોય છે .css, HTMLનું ફાઇલ એક્સટેન્શન હોય છે .html. તો આવી રીતે તમે ડિફરન્ટ એક્સટેન્શન્સ હોય છે, તો જાવાસ્ક્રિપ્ટના એક્સટેન્શન છે .js. કમ્પલસરી જો જાવાસ્ક્રિપ્ટનું પેજ તમે બનાવતા હોય તો તેની અંદર તમારે એક્સટેન્શન આપવું પડશે .js. ટુ યુઝ એન એક્સટર્નલ સ્ક્રિપ્ટ પુટ ધ નેમ ઓફ ધ સ્ક્રિપ્ટ ફાઇલ ઇન ધ SRC સોર્સ એટ્રીબ્યુટ ઓફ ધ સ્ક્રિપ્ટ ટેગ. તો તમે એક્સટર્નલ ફાઇલનો યુઝ કરતા હો તો તમારે સ્ક્રિપ્ટ ટેગની અંદર SRC નામનો એટ્રીબ્યુટનો યુઝ કરવાનો. ફોર એક્ઝામ્પલ આ સ્ક્રિપ્ટ ટેગ છે SRC એટ્રીબ્યુટ અને તમારી જાવાસ્ક્રિપ્ટ ફાઇલનું નામ. ટુ યુઝ એન એક્સટર્નલ સ્ક્રિપ્ટ પુટ ધ નેમ ઓફ ધ સ્ક્રિપ્ટ ફાઇલ ઇન ધ સોર્સ એટ્રીબ્યુટ ઓફ ધ સ્ક્રિપ્ટ ટેગ. અને તમે સ્ક્રિપ્ટ ટેગ જો તમારે કોડ એઝ અ સિમ્પલ HTML ફાઇલમાં જ યુઝ કરવો હોય તો તમે એઝ અ સ્ક્રિપ્ટ ટેગનો યુઝ પણ કરી શકો છો. એક્સટર્નલ સ્ક્રિપ્ટ કેન નોટ કન્ટેઇન અ સ્ક્રિપ્ટ ટેગ, એટલે કે એક્સટર્નલ સ્ક્રિપ્ટ, એટલે કે તમે જો ફાઇલ અલગથી બનાવો છો જાવાસ્ક્રિપ્ટની, તો તેની અંદર તમારે સ્ક્રિપ્ટ ટેગનો એડ કરવાની જરૂર નથી. પરંતુ તમે HTMLના પેજની અંદર જાવાસ્ક્રિપ્ટનો યુઝ કરો છો તો તમારે સ્ક્રિપ્ટ ટેગનો યુઝ કરવાનો રહેશે.
ત્યારબાદ છે એક્સટર્નલ જાવાસ્ક્રિપ્ટ એડવાન્ટેજ, એટલે કે જો તમે એક્સટર્નલ જાવાસ્ક્રિપ્ટનો યુઝ કરો છો, એક્સટર્નલ જાવાસ્ક્રિપ્ટ મીન્સ તમે એક અલગથી ફાઇલ બનાવો છો અને તમે એચટીએમએલ પેજમાં તમે એને લિંક આપો છો, એસઆરસી સ્ક્રિપ્ટ એસઆરસી કરીને ફાઇલને એડ કરો છો, તો એનો મેઇન એડવાન્ટેજ એ થયો કે ઇટ ઇઝ અ સેપરેટ એચટીએમએલ કોડ, એચટીએમએલ એન્ડ કોડ, ઇટ મેક્સ એચટીએમએલ એન્ડ જાવાસ્ક્રિપ્ટ ઇઝીયર ટુ રીડ એન્ડ મેન્ટેન, એટલે કે ઇઝીલી તમે એચટીએમએલના કોડને અને જાવાસ્ક્રિપ્ટના કોડને ઇઝીલી મેન્ટેન કરી શકો છો. ત્યારબાદ છે ટુ એડ સેવરલ સ્ક્રિપ્ટ ફાઇલ ટુ વન પેજ, તમે મલ્ટિપલ સેવરલ ફાઇલ સ્ક્રિપ્ટ મલ્ટિપલ સ્ક્રિપ્ટ ફાઇલ્સ તમે એક જ પેજની અંદર યુઝ કરી શકો છો, અને સેવરલ સ્ક્રિપ્ટ ટેગ મલ્ટિપલ સ્ક્રિપ્ટ ટેગનો પણ યુઝ તમે કરી શકો છો. ફોર એક્ઝામ્પલ સ્ક્રિપ્ટ એસઆરસી ઇઝ ઇક્વલ ટુ માય સ્ક્રિપ્ટ 1.js, સ્ક્રિપ્ટ એસઆરસી ઇઝ ઇક્વલ ટુ માય સ્ક્રિપ્ટ 2.js, મલ્ટિપલ તમે js ફાઇલ તમે એક જ ફાઇલની અંદર એડ કરાવી શકો છો. તમે રેફરન્સ પણ યુઝ કરી શકો છો, જેમ કે સ્ક્રિપ્ટ એક્સટર્નલ રેફરન્સીસ, એટલે કે અમુક આપણે પ્લગિન્સ અથવા તો અમુક રેફરન્સીસ પણ તમે યુઝ કરી શકો છો જાવાસ્ક્રિપ્ટના, એચટીટીપી કરીને ઇનબિલ્ટ જે રેફરન્સ તમને પ્રોવાઈડ કરતા હોય તો એ પણ તમે જાવાસ્ક્રિપ્ટનો સ્ક્રિપ્ટ એસઆરસી કરીને આવી રીતે યુઝ કરી શકો છો. ધીસ એક્ઝામ્પલ ઇઝ યુઝ સ્ક્રિપ્ટ લોકેટેડ ઇન સ્પેસિફાઈડ ફોલ્ડર ઓન ધ કરન્ટ વેબસાઇટ, એટલે કે તમારી વેબસાઇટની અંદર પર્ટિક્યુલર ફોલ્ડરની અંદર જો તમારી જાવાસ્ક્રિપ્ટની ફાઇલ હોય તો આવી રીતે તમારે પહેલાં ફોલ્ડરનું નામ આવશે, ત્યારબાદ તમારી જાવાસ્ક્રિપ્ટની ફાઇલનું નામ. ધીસ એક્ઝામ્પલ લિંક્સ ટુ અ સ્ક્રિપ્ટ લોકેટેડ ઇન ધ સેમ ફોલ્ડર એઝ ધ કરન્ટ પેજ, જો તમારા સેમ ફોલ્ડરની અંદર જો પેજ હોય તો તમારે ઓનલી સિંગલ ફાઇલનું નામ જ આપવાનું, જેમ કે માય સ્ક્રિપ્ટ 1.js. તો જોઈએ આપણે ફર્સ્ટ ઓફ ઓલ તો ફાઇલ બનાવીએ જાવાસ્ક્રિપ્ટની, તો ફર્સ્ટ ઓફ ઓલ તો ફાઇલમાં જઈને હું ન્યૂ ફાઇલ બનાવું છું, સેવ એઝ કરી દઈએ. વેબ પેજ ડિઝાઇનમાં તમે એક ન્યૂ ફોલ્ડર બનાવી દઉં છું, એક ફોર એક્ઝામ્પલ જાવા સ્ક્રિપ્ટ, લર્ન એની અંદર હું એક ફાઇલ બનાવું છું, ફોર એક્ઝામ્પલ માય જાવાસ્ક્રિપ્ટ હેલો વર્લ્ડ, હેલો ડોટ એચટીએમએલ ફાઇલ બનાવું છું, હેલો વર્લ્ડ ડોટ એચટીએમએલ, અને સેવ કરું છું ફાઇલને. હવે આપણે ફર્સ્ટ ઓફ ઓલ તો એચટીએમએલ સ્ટ્રક્ચર ડિફાઇન કરવું પડશે, ડોક ટાઈપ એચટીએમએલ. HTML, over HTML, head tag, over head tag, head tag ની અંદર હું સિમ્પલ એક ટાઇટલ આપી દઉં છું, ટાઇટલ ટેગ ની અંદર હું આપી દઉં ફોર એક્ઝામ્પલ હેલો વર્લ્ડ. બોડી ટેગ ઓવર બોડી ટેગ. તો હવે આપણે હું અહીં H1 ટેગની અંદર આપી દઉં,
H1 ટેગ ની અંદર ફોર એક્ઝામ્પલ જાવાસ્ક્રિપ્ટ આપું છું. H1 ટેગ ની અંદર હું જાવાસ્ક્રિપ્ટ આપું છું નામ ઓવર H1 ઓવર H1 ટેગ. સિમ્પલ આ ફાઇલને પહેલાં રન કરીએ આપણે. હેલો વર્લ્ડ, તો H1 ટેગ ની અંદર મેં લખ્યું છે સિમ્પલ જાવાસ્ક્રિપ્ટ. તો હવે જાવાસ્ક્રિપ્ટનો યુઝ ફર્સ્ટ ઓફ ઓલ તો કેવી રીતે કરવો, તો આપણે સ્ક્રિપ્ટ ટેગ ની અંદર કમ્પલસરી જો જાવાસ્ક્રિપ્ટનો યુઝ કરવો હોય તો સ્ક્રિપ્ટ ટેગનો યુઝ કરવાનો રહેશે. સ્ક્રિપ્ટ અને ઓવર સ્ક્રિપ્ટ ટેગ. જો HTML ની અંદર આપણે જાવાસ્ક્રિપ્ટનો યુઝ કરવો હોય તો કમ્પલસરી સ્ક્રિપ્ટ ટેગનો યુઝ કરવાનો રહેશે. અને જાવાસ્ક્રિપ્ટની મદદથી જાવાસ્ક્રિપ્ટનો યુઝ કરીને આપણે બ્રાઉઝરમાં કોઈ ટેક્સ્ટને શો કરાવવા છે તો તેના માટે આવે છે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ ની અંદર હું સિમ્પલ એક મેસેજ આપું છું હેલો વર્લ્ડ અને સેમિકોલન, લાસ્ટમાં સેમિકોલન આવશે. મેસેજ આપવો છે તો રાઉન્ડ બ્રેકેટ આવશે. રાઉન્ડ બ્રેકેટની અંદર ટેક્સ્ટ છે એટલા માટે તમારે ડબલ કોટમાં મેસેજ આપવાનો અને સ્ટ્રીંગ જે બી તમારે મેસેજ બ્રાઉઝરમાં શો કરાવવો છે તે સેવ કરી દો અને રિફ્રેશ કરીએ પેજને. તો આવ્યું હેલો વર્લ્ડ. આપણે શેમાં યુઝ કર્યો છે? ડોક્યુમેન્ટ ડોટ રાઇટમાં યુઝ કર્યો છે. ડોક્યુમેન્ટ ડોટ રાઇટની અંદર હેલો વર્ડ યુઝ કર્યો છે. તમે એક્સટર્નલ ફાઇલનો પણ યુઝ કરી શકો છો. એક્સટર્નલ ફાઇલ મીન્સ કે ફોર એક્ઝામ્પલ હું એક નવી ફાઇલ બનાવું છું. ફાઇલમાં જઈને ન્યૂ સેવ કરી દઉં છું આ ફાઇલને. સેવ એસ હું અહીંયા એક ન્યૂ ફોલ્ડર બનાવી દઉં છું JS નામનું. JSનું એક ફોલ્ડર બનાવું છું અને એ JS નામના ફોલ્ડરની અંદર ફોર એક્ઝામ્પલ હું આપી દઉં સ્ક્રિપ્ટ ડોટ JS. સેવ કરી દઉં છું. હવે સ્ક્રિપ્ટ ડોટ JS ની અંદર તમારે સ્ક્રિપ્ટ ટેગનો યુઝ કરવાની જરૂર નથી કરવાનું. સિમ્પલ તમારે શું કરવાનું છે? જાવાસ્ક્રિપ્ટનો કોડ ડાયરેક્ટ, એટલે હું અહીં આપી દઉં છું ફોર એક્ઝામ્પલ ડોક્યુમેન્ટ ડોટ રાઇટ. ડોક્યુમેન્ટ ડોટ રાઇટ કરીને મેસેજ જે આપણે આપવો છે તે ફોર એક્ઝામ્પલ હેલો એક્સટર્નલ JS, ધીસ ઇઝ એક્સટર્નલ JS એવો હું મેસેજ આપી દઉં છું. હેલો ધીસ ઇઝ એક્સટર્નલ JS. હવે આપણે HTML ફાઇલની અંદર જાવાસ્ક્રિપ્ટ ફાઇલ ક્યારેય રન થાય નહીં એટલા માટે આપણે એને HTMLની અંદર શું કરવું પડશે? એને એડ કરાવવી પડશે. તો બોડી ટેગની તમે મલ્ટિપલ જગ્યાએ તમે યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ હેડ ટેગની અંદર સ્ક્રિપ્ટ SRC કરીને સ્ક્રિપ્ટ SRC ઇઝ ઇક્વલ ટુ, જો તમે ડાયરેક્ટ ફાઇલ પણ મૂકી શકો છો પણ ડાયરેક્ટ ફાઇલ નથી આપણી. આપણે શું છે JS નામના ફોલ્ડરની અંદર શું નામ છે? સ્ક્રિપ્ટ ડોટ JS ફાઇલ છે. સેવ કરી દઈએ અને રન કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કહી આવી ગઈ હેલો ધીસ ઇઝ એક્સટર્નલ ફાઇલ. તમે હેડ ટેગની અંદર પણ યુઝ કરી શકો છો અને
ફોર એક્ઝામ્પલ બોડી ટેગની અંદર પણ યુઝ કરી શકો છો. બોડી ટેગમાં પણ યુઝ કરી શકો છો અને તમે લાસ્ટમાં પણ યુઝ કરી શકો છો. લાસ્ટમાં મીન્સ કે બોડી ટેગ ઓવર થાય છે ત્યાં. અહીંયા સેવ કરીએ ફાઇલને અને રન કરીએ તો આવ્યું હેલો વર્લ્ડ. હેલો, ધીસ ઇઝ ધ જાવાસ્ક્રિપ્ટ એક્ઝામ્પલ, એક્સટર્નલ એક્ઝામ્પલ. તો હવે ફોર એક્ઝામ્પલ આવી રીતે તમે એક્સટર્નલ ફાઇલનો યુઝ કરી શકો છો. હવે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ એ જે છે આપણને બ્રાઉઝરમાં મેસેજ શો થશે. ડોક્યુમેન્ટ ડોટ રાઇટથી આપણને બ્રાઉઝરમાં મેસેજ શો થશે હેલો વર્લ્ડ. તો હવે નેક્સ્ટ છે એલર્ટ. તમારે કોઈ પોપઅપમાં મેસેજ શો કરાવવો છે તો તેના માટે છે એલર્ટ. નેક્સ્ટ આપું હું એલર્ટ. એલર્ટની અંદર હું આપી દઉં મેસેજ. ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ એલર્ટ મેસેજ. સેવ કરીએ એટલે કે જેવું પેજ આપણું રિફ્રેશ થશે એટલે શું થશે, એલર્ટ મેસેજ આવ્યો, ધીસ ઇઝ એલર્ટ મેસેજ. ઓકે બટન પર ક્લિક કરશો એટલે શું થશે, આપણો જે ઓલ્ડ મેસેજ હતો એ શો થશે. ત્યારબાદ બીજો એક મેસેજ જે છે આ બધી છે આઉટપુટ શો મેથડ. એટલે કે જાવાસ્ક્રિપ્ટની મદદથી આપણે કંઈક શો કરાવવું છે, આઉટપુટ શો કરાવવું છે, તમે મલ્ટિપલ વેઝથી એને શો કરાવી શકો છો. બ્રાઉઝરમાં શો કરવા માટે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ છે, પોપઅપમાં શો કરવા માટે એલર્ટ છે, અને કોન્સોલ ડોટ લોગ જે છે કોન્સોલથી પણ તમે કરાવી શકો છો. ફોર એક્ઝામ્પલ કોન્સોલ ડોટ લોગ બ્રેકેટની અંદર ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ કોન્સોલ મેસેજ, ધીસ ઇઝ કોન્સોલ મેસેજ. સેવ કરી દો, રિફ્રેશ કરું પેજને. કોન્સોલ મેસેજ જે છે એ આપણને બ્રાઉઝરમાં કે એલર્ટમાં શો થશે નહીં, એ આપણને બ્રાઉઝરની અંદર આપણે શું કરવાનું, રાઇટ ક્લિક કરીને ઇન્સ્પેક્ટમાં જઈને કોન્સોલ પર ક્લિક કરવાનું. અહીંયા ડબલ એરો પર ક્લિક કરીને અહીંયા શું આવશે, અહીંયા છે કોન્સોલ, કોન્સોલ પર ક્લિક કરવાનું એટલે આપણને અહીંયા શો થશે ધીસ ઇઝ ધ કોન્સોલ મેસેજ. એટલે કે આપણને બ્રાઉઝરમાં શો નહીં થાય આ મેસેજ, આપણને કોન્સોલમાં શો થશે. ત્યારબાદ એરર મેસેજ છે કોન્સોલ ડોટ વોર્ન. કોન્સોલ ડોટ વોર્ન પણ આપણને કોન્સોલમાં જ મેસેજ શો થશે, પરંતુ એવો એઝ અ વોર્નિંગમાં શો થશે આપણને. કોન્સોલ ડોટ વોર્ન બ્રેકેટની અંદર ધીસ ઇઝ વોર્ન મેસેજ. રિફ્રેશ કરીએ પેજને અને રન કરીએ. ઓકે તો અહીંયા શું આવ્યું, ધીસ ઇઝ કોન્સોલ ઇઝ નોટ ડિફાઇનેટ. ઓકે કોન્સોલ ડોટ વન ડબલ્યુ એ આર એન છે, કોન્સોલ ડોટ વન. રિફ્રેશ કરીએ. ઓકે તો ધીસ ઇઝ ધ કોન્સોલ ઇઝ નોટ અ ડિફાઇનેટ લાઇન નંબર એચટીએમએલ 14. સ્પેલિંગ મિસ એરર છે, કોન્સોલ ડોટ વન. રિફ્રેશ કરીએ અને ઓકે આવ્યું. આ છે આપણને એઝ અ વોર્નિંગમાં મેસેજ થયો છે. આ જે છે આપણને એઝ અ સિમ્પલ મેસેજ આવ્યો કોન્સોલ ડોટ લોગ. કોન્સોલ ડોટ લોગ છે સિમ્પલ મેસેજ શો થશે કોન્સોલની અંદર, જ્યારે કોન્સોલ ડોટ વોર્ન છે એઝ અ વોર્નિંગમાં શો થશે આપણને. એની આગળ વોર્નિંગ જેવું સિમ્બોલ આવી જશે.
ત્યારબાદ છે કોન્સોલ ડોટ એરર. કોન્સોલ ડોટ એરરથી પણ તમે શો કરાવી શકો છો. હું અહીં આપી દઉં, ફોર એક્ઝામ્પલ કોન્સોલ ડોટ એરર, એની અંદર ધીસ ઇઝ એરર મેસેજ. રિફ્રેશ કરાવીએ અને ઓકે બટન પર ક્લિક કરીએ એટલે શું થશે, આ જો ધીસ ઇઝ એરર મેસેજ. આપણે કોઈ પણ મેસેજ છે એને એઝ અ કોન્સોલની અંદર એરરમાં શો કરાવ્યો તો કોન્સોલ ડોટ એરર આપો, વોર્નિંગમાં શો કરાવ્યો તો કોન્સોલ ડોટ વોર્ન આપો, અને કોન્સોલ ડોટ લોગ એટલે કે સિમ્પલ મેસેજ. તો આ મેસેજ જે છે કોન્સોલવાળા જે મેસેજ જે છે એ તમને બ્રાઉઝરના કોન્સોલમાં શો થશે નહીં કે ડિસ્પ્લે એટલે કે બ્રાઉઝરમાં શો થશે નહીં. ત્યારબાદ છે યુઝિંગ ઇનર એચટીએમએલ, એટલે કે ઇનર એચટીએમએલનો યુઝ કરીને પણ તમે બ્રાઉઝરમાં મેસેજ શો કરાવી શકો છો. ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી, આઈડી કરીને તમારું જે એલિમેન્ટની જે આઈડી હોય છે તે, ફોર એક્ઝામ્પલ પી ટેગ લીધેલો છે એની આઈડી આપી છે ડેમો, તો આપણે સ્ક્રિપ્ટ ટેગની અંદર શું લખવાનું છે, ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી, એટલે કે પી ટેગની અંદર કોઈ પણ ટેક્સ્ટ આપણે શો કરાવવા છે તો આપણે શું લેવાનું, ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી બ્રેકેટમાં ડેમો ડોટ ઇનર એચટીએમએલ ઇઝ ઇક્વલ ટુ કરીને વેલ્યુ. ફોર એક્ઝામ્પલ હું અહીં આપી દઉં, એચ વન ટેગ છે તેની અંદર હું એક પી ટેગ આપી દઉં છું, નીચે એક પી ટેગ આપી દઉં છું, અને ધીસ ઇઝ માય પેરેગ્રાફ આપું છું. એક મિનિટ, પી ટેગની અંદર હું સિમ્પલ ખાલી ઓવર પી ટેગ આપી દઉં છું, કોઈ ટેક્સ્ટ એડ કરતી નથી. હવે એની અંદર આઈડી આપી દઉં છું, ફોર એક્ઝામ્પલ તમે કોઈ પણ આઈડી આપી શકો. ફોર એક્ઝામ્પલ હું અહીંયા પેરેગ્રાફ આપું છું, પેરે વન આપી દઉં છું આઈડી. હવે એ આઈડીને હું સિમ્પલ અહીંયા શું કરાવું છું, શું આવશે, ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી. ગેટ એલિમેન્ટનો ઈ કેપિટલ આવશે અને બાયનો બી, અને આઈડીનો આઈ કમ્પલસરી શું આવશે, કેપિટલ આવશે. ગેટ એલિમેન્ટ બાય આઈડી બ્રેકેટની અંદર આપણે આઈડીનું નામ શું છે, પેરે વન ડોટ ઇનર એચટીએમએલ, ડોટ ઇનર એચટીએમએલ બ્રેકેટની અંદર એચટીએમએલ ઇઝ ઇક્વલ ટુ કરીને ડબલ કોટની અંદર મેસેજ. તો હું મેસેજ આપી દઉં, ધીસ ઇઝ પેરેગ્રાફ ડબલ કોટ ઓવર અને સેમિકોલન. એવરી લાઇનના એન્ડમાં કમ્પલસરી શું આપવાનું, સેમિકોલન આપવાનું. પેજને રિફ્રેશ કરીએ આપણને ધીસ ઇઝ પેરેગ્રાફ શો થયું પી ટેગની અંદર. તો આવી રીતે તમે શું કહેવાય, બ્રાઉઝરની અંદર મલ્ટિપલ વેઝથી તમે ટેક્સ્ટને શો કરાવી શકો છો. ફર્સ્ટ ઓફ ઓલ તો છે એચ વન, શું કહે, ડોક્યુમેન્ટ ડોટ રાઇટ છે, પછી એલર્ટ છે, એલર્ટનો યુઝ કરીને તમે પોપઅપ શો કરાવી શકો છો. કોન્સોલ ડોટ લોગથી તમે કોન્સોલમાં મેસેજ શો કરાવી શકો છો. કોન્સોલ ડોટ વોર્ન મીન્સ કે વોર્નિંગમાં તમારે મેસેજ શો કરાવવો છે. એરર મીન્સ કોન્સોલ ડોટ એરર એટલે કે એરરમાં તમારે મેસેજને શો કરાવવો છે. અને ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી એટલે કે તમારે કોઈ પર્ટિક્યુલર આઈડીથી ઇનર એચટીએમએલમાં પણ તમે મેસેજને શો કરાવી શકો છો. હું અહીંયા એચ ટુ ટેગ આપી દઉં તો એચ ટુ ટેગમાં પણ તમે એ ઇનર એચટીએમએલનો યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા હું ઓવર એચ ટુ આપી દઉં તો એ મેસેજ જે છે એ આપણને એચ ટુ ટેગની અંદર શો થશે. થયો એચ ટુ ટેગની અંદર, એટલે કે કોઈ પણ ટેગની અંદર તમારે મેસેજને શો કરાવો તો તમારે ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી કરીને ઇનર એચટીએમએલમાં શો કરાવવાનું રહેશે. તો આજે આપણે જાવાસ્ક્રિપ્ટ વિશે જોયું, જાવાસ્ક્રિપ્ટ કેવી રીતે રન થાય છે, કેવી રીતે એનો યુઝ થાય છે, કેવી રીતે ફાઇલ બનાવવાની, કેવી રીતે જાવાસ્ક્રિપ્ટ વર્ક કરે છે, જાવાસ્ક્રિપ્ટના ડિફરન્ટ લાઇબ્રેરીઝ છે, ફ્રેમવર્ક્સ છે, તેના વિશે જોયું. આપણે હિસ્ટ્રી જોઈ જાવાસ્ક્રિપ્ટની, જાવાસ્ક્રિપ્ટ વર્ક કેવી રીતે કરે છે, આપણા બ્રાઉઝરમાં કયા કયા એન્જિન્સ હોય છે તે વિશે જોયું. ત્યારબાદ કેવી રીતે વર્ક કરે છે જાવાસ્ક્રિપ્ટ એ વિશે જોયું. ત્યારબાદ જાવાસ્ક્રિપ્ટને આપણે કેવી રીતે યુઝ કરવો અને તેના સ્ક્રિપ્ટ ટેગને આપણે એક્સટર્નલ જાવાસ્ક્રિપ્ટ હોય છે તેને આપણે એચટીએમએલ ફાઇલમાં કેવી રીતે એડ કરવી તે પણ જોયું. અને
જાવાસ્ક્રિપ્ટના મલ્ટીપલ એક્ઝામ્પલ્સ જોયા. હેલો વર્ડ આપણે સિમ્પલ જાવાસ્ક્રિપ્ટની મદદથી હેલો વર્ડ આપણે પ્રિન્ટ કરાવ્યું. થેન્ક યુ.